હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થિ બેંકમાં જમા થયેલ 90 અસ્થિઓનું બનારસ ખાતે વિસર્જન કરવામાં આવશે. પ્રાંતિજ અંતિમધામ ખાતે આવેલ પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત કાર્યરત અસ્થિ બેંકમાં જમા થયેલ અસ્થિઓનો ગણતરી કરવામાં આવી હતી, જેમાં અસ્થિ બેંકના પ્રમુખ મનુભાઈ રામચંદાણી, નટુભાઈ બારોટ, મહેશભાઈ પંડ્યા, અરવિંદભાઈ ગોહિલ, ભોઈ જિગ્નેશભાઈ, પરમાર મહેશભાઈ, પરમાર સુરેશભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગણતરી કરવામાં આવી હતી, જેમાં અસ્થિ બેંકમાં જમા થયેલ 90 અસ્થિઓનું બનારસ ખાતે વિસર્જન કરવામાં આવશે, જેમાં મંડળના સભ્ય નટુભાઈ બારોટ, મહેશભાઈ પંડ્યા, ભોઈ જિગ્નેશભાઈ સહિત મંડળના સભ્યો દ્વારા આવનાર દિવસોમાં પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમ ખાતે જઈને અસ્થિઓનું વિસર્જન કરાશે. જીલ રાવળ, જેડેસ્ટીવી, પ્રાંતિજ. પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત અસ્થિ બેંક તથા પ્રાંતિજ માનવ સેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 15 વર્ષથી પ્રાંતિજ ખાતે અસ્થિ બેંક ચાલી રહેલ છે. આ અસ્થિ બેંકમાં સ્વજનોના જમા થયેલ અસ્થિઓને અસ્થિ બેંકના કાર્યકરો દ્વારા હરિદ્વાર, બનારસ અને પ્રયાગરાજ ખાતે ગંગાજીમાં પૂરી વિધિ વિધાનથી અસ્થિનું વિસર્જન કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ અસ્થિ બેંકમાં 100 ઉપરાંતના અસ્થિઓ જમા થયેલા છે. એ અસ્થિને અમો અસ્થિ બેંકના કાર્યકરો દ્વારા બનારસ કાશી ખાતે ગંગાજીમાં અસ્થિનું વિસર્જન અમે કરનાર છીએ. આ અસ્થિ બેંકમાં છેલ્લા 15 વર્ષમાં અમારી પાસે 3000થી પણ વધુ અસ્થિઓ જમા થયેલ હતા. તે અસ્થિઓને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ મુજબ એનું વિસર્જન ગંગાજીમાં કરેલ છે. અમે સૌ કાર્યકરો આ કામમાં ખૂબ જ સતત અને સક્રિયપણે અમે જોડાયેલા છીએ. અમો આપ સૌને વિનંતી કરીએ છીએ કે આપના સ્વજનોના મૃત્યુ પર્યંત જે અસ્થિ હોય એ અસ્થિને અસ્થિ બેંકમાં જમા કરાવો. અમે એ અસ્થિને ગંગાજીમાં અમે વિસર્જન કરીશું. જય શ્રી રામ, ભારત માતા.